नमस्कार दर्शक मित्रों, ब्रेकफास्ट न्यूज साथ हूं छू दीपा। शुरुआत करिए बाळकोना मौत ने लईने समाचार प्राप्त थई रह्या छे। आंकड़ो दिवसे ने दिवसे वधी रह्यो छे। अमदावाद अने राजकोटनी वात करिए तो नवजात शिशुना मौतनो चौंकावनारो अहेवाल बन्ने जिल्लाओमांथी प्राप्त थयो छे। त्रण मासना मृत्यु आंकना आंकड़ानो सनसनीखेज अहेवाल सामे आव्यो छे। अमदावाद अने राजकोट सिविलना आंकड़ा छे, जेमां चौंकावनारा खुलासा थई रह्या छे। छेल्ला त्रण मासमां 219 नवजात शिशुओना मौत निपजा छे, बाळकोना मौत निपजा छे। अमदावाद सिविलमां 85 पर आंकड़ो पहोंच्यो छे। राजकोटनी वात करिए तो 134 बाळकोना मौत निपजा छे, एटले के 219 बाळकोना छेल्ला त्रण मासमां मौत निपजा छे। कुपोषण, जन्मजात बीमारी अने अधूरा महीने जन्मनुं कारण ज सौथी सर्वोपरी रह्युं छे। तो जे रीते आंकड़ो वधी रह्यो छे, खरेखर आरोग्य विभाग सामे पण अनेक सवालो अहीं उद्भवी रह्या छे। राज्य सरकार क्यांक ने क्यांक निष्फळ निवडी छे। नवजात शिशुओना मौतना आंकड़ाने घटाड़वामां राज्य सरकारनो निष्फळता जोवा मळी रही छे। कुपोषण, जन्मजात बीमारी अने अधूरा महीने जन्म थवाथी ज बाळकोना मौत निपजता होय छे। अपूरतो खोराक सहितना कारणो पण जवाबदार मानवामां आवी रह्या छे। अमदावाद अने राजकोट पूरती ज आ वात छे, परंतु आप अंदाज लगावी शको छो के आखा राज्यनी वात करिए तो आ संख्या केटला पर पहोंचशे। आखा राज्यमां पण आ ज प्रकारे कुपोषण अने माताना खोराकना अभावथी बाळकोना मौत निपजता होय छे। अधूरा महीने पण बाळकोनुं जन्म थाय त्यारे पण सुविधाओ केटली हॉस्पिटलमां नथी होती अने तेने कारणे ज बाळकोना मौत निपजता होय छे। अमदावाद राजकोटनी आ प्रकारनी स्थिति छे, तो अन्य जिल्लाओमां केवा प्रकारनी स्थिति हशे ते खरेखर विचारवा लायक बाबत छे। कुपोषण अने जन्मजात बीमारी अधूरा महीनाथी आ बाळकोना मौत निपजता होय छे। अमारा संवाददाता ध्रुव कुंडे लाइव जोड़ाई गया छे। ध्रुव, शुं माहिती आपने प्राप्त थई रही छे? राजकोटनी वात करिए तो आंकड़ो केटला पर पहोंच्यो छे अने बाळकोनी जे मौतना आंकड़ा वधी रह्या छे त्यारे राज्य सरकारनी पण निष्फळता? જી ચોક્કસથી બહુ શરમસાર કરી દે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો રાજસ્થાનના કોટામાં જે સમાચાર આવ્યા હતા 105ની, તેના કરતાં પણ આંકડો છે તે વધી ગયો છે। 135 જેટલા જે આંકડા છે તે ડિસેમ્બર મહિનાના ક્યાંક ને ક્યાંક નોંધાણા છે। હાલ અત્યારે રાજકોટ કેટી હોસ્પિટલ ખાતે છું, આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક દર્દીઓનો જે ઘસારો છે તે વધતો હોય છે, તેમ છતાંય જે સરકાર છે તે નવી ભરતીઓ નથી કરતી, ડોક્ટરોને જે ભરતીઓ થવી જોઈએ એ નથી થતી ને ક્યાંક। સાથે જો વાત કરીએ જે ટ્રેન ડોક્ટર રહેવા જોઈએ એ ટ્રેન ડોક્ટર રાજકોટની જે સિવિલ હોસ્પિટલમાં તે નથી, બાળકોને એને લઈને કહી શકાય કે જે જે નિષ્ણાંતોની જે જરૂર હોય છે એ નિષ્ણાંતો નથી મળતા, જે બાળકોના જે નિષ્ણાંતો હોવા જોઈએ, જે ડોક્ટર બાળકોની જે ખામીઓ છે તે પરખી શકતા હોય એ પ્રકારના જે નિષ્ણાંતો તે સામે નથી આવતા, અને કહી શકાય કે રાજ્ય સરકાર કહી શકાય કે નિષ્ફળ છે ક્યાંક ને ક્યાંક। અને હવે એ જોવાનું રહેશે કે મનીષ મહેતા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ હવે કઈ પ્રકારનું નિવેદન આપે છે, કારણ કે કહી શકાય કે જે આંકડો છે એ આંકડો સામે તો આવે છે। સાથે સાથે જો વાત કરીએ તો અમદાવાદની, તો અમદાવાદમાં પણ છેલ્લા મહિનાની જો વાત કરીએ તો 85 જેટલો જે આંકડો છે તે નોંધાયો છે। કહી શકાય કે ઉત્તર પ્રદેશ હોય કે બિહાર હોય કે પછી અમુક જે ભારતના જે પિછલા રાજ્યો કહેવાય એ પ્રકારના રાજ્યોમાં પણ જે આંકડો છે તે ગુજરાત કરતાં ઓછો છે, તો ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। આપણી સાથે કેટલાક બાળકોના જે છે માતા પિતા આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? કમલેશભાઈ। કમલેશભાઈ, શું કહેશો, શું કહેશો, આ જે સિવિલ હોસ્પિટલ છે કઈ રીતે અહીં સારવાર મળે? સારવાર બહુ જ સારી મળે હો, બહુ જ અસલ સારવાર મળે। મારી છોકરી આજ કહેવી કીધી બે ભાન કોમામાં હતી, એટલે એમાં બહુ જ સારવાર સારી મળે છે એ કે ક્યાંક ને ક્યાંક અમુક લોકોનું એવું કહેવું છે કે સારવાર સારી મળે છે। શું નામ છે આપનું? નાથાભાઈ।
લાગે કે સ્ટાફ એવો હોય કે અભ્યાસ કરતા હોય તો આપે સાંભળ્યું છે. રાજકોટનો આંકડો હતો 135 પર પહોંચ્યો છે. આ બાળકોના મોતના આંકડાની વાત કરીએ તો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા છે. રાજ્ય સરકાર પણ નિષ્ફળ નીવડી છે. એક તરફ ભારતને દેશને યુવા દેશ તરીકે ઓળખવામાં આવે છે અને યુવાઓના યોગદાનની વાતો પણ થતી હોય છે વિકાસ કામોમાં, પરંતુ આ પ્રકારે બાળકોના જીવનની જાણે કોઈ જ કિંમત નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં નથી આવતી, હોસ્પિટલોમાં સ્ટાફની ભરતી નથી કરવામાં આવતી. જે પ્રી મેચ્યોર બાળકો હોય છે તેમના નર્ચરિંગ માટે પણ કોઈ વ્યવસ્થા નથી હોતી. જે કહી શકાય ગ્રાન્ટ મળતી હોય છે, એ ગ્રાન્ટ મળતી હોય છે, શું નામ છે, કરોડ રૂપિયાનું ગ્રાન્ટ ક્યાંક ને ક્યાંક સરકાર ફાળવે છે. રાદો નાવ છે, એમપી છે, તે અહીં તેજી ફેરા લાયો તે સારવાર બરાબર મળતી ને સારવાર નથી મળતી તેવું કેવું છે. એમપી થી આવે છે, શું નામ છે તમારું? શું નામ છે તમારું? મારું નામ કેતન છે અને બોટાદથી અહીંયા આવું છું. રાજકોટ અને અમદાવાદના આંકડા સામે આવ્યા છે જેમાં બાળ મૃત્યુના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય ગતિશીલ અને વાયબ્રન્ટની આપણે વાતો કરીને બીજી બાજુ ગુજરાતમાં જ રાજકોટ જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવે છે તે સિવિલ હોસ્પિટલમાં મોટા પાયે બાળકો એટલે 134 જેટલા બાળકોના મોત થાય અને આપણે સબ સલામતની વાત કરીએ, બાળકોના મોત થવા, નવજાત શિશુના મોત થાય, આપણા સૌના માટે ચિંતાનો વિષય હોય કોઈ પણ રાજ્યમાં થાય. પણ જે રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે રાજકોટ સિવિલના જ આંકડા જે તો આવ્યા છે, સરકાર આંકડા છુપાવી રહી છે, પણ નવજાત શિશુના મોત થવા પાછળનું મુખ્ય કારણ છે એક તો ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્યમાં ભૂખમરો, કુપોષણનો ભોગ, અપૂરતી આરોગ્ય સેવા, ગરીબી, આ બધા મુદ્દાઓ બાળકોના મોત માટે જવાબદાર હોય છે. ત્યારે અપૂરતી આરોગ્ય સેવા, ભૂખમરો અને કુપોષિત બાળકોની ઘટના હોય ત્યારે ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય. તાજેતરમાં ભારત સરકારનો અહેવાલ આવ્યો, તેમાં પણ ગુજરાત આરોગ્ય ક્ષેત્રે 11મા નંબરે છે અને ગુજરાત પાછળ ધકેલાઈ જાય અને છતાં આપણા મુખ્યમંત્રીશ્રીની બધા જાહેરાતોમાં કે ગુજરાત બહુ આગળ છે તો એ આપણા સૌના ગુજરાતીઓ માટે વિચારવાનો સમય છે. ત્યારે મારી મંતવ્ય નિવેદનના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે, આંકડા છુપાવવા કરતા કઈ રીતે સારી આરોગ્ય સેવા આપી શકાય, કઈ રીતે નવજાત શિશુને બચાવી શકાય એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે. મનીષજી, એક તરફ આપણે વાત કરીએ તો આરોગ્ય વિભાગની ઉદાસીનતા છે, પરંતુ બીજી તરફ સરકારની વાત આવે ત્યારે શિક્ષણના મસમોટા દાવા, બજેટ પણ કરોડોનું ફાળવાતું હોય છે અને આ પ્રકારના જ્યારે આંકડા સામે આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવતું, મોડે મોડે સરકાર જાગે છે. એટલે આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાની આપણે બજેટમાં ફાળવણીની વિધાનસભામાં મોટી મોટી જાહેરાત કરતી સરકાર આધુનિક આરોગ્ય સેવા મેડિસિટીની એવી વાત કરે અને આપણે નાના બાળકો માટેનો, બાળ દર્દીઓ માટેનો, નવજાત શિશુ માટેના જે વિશેષ સારવાર માટેના વિશેષ સાચવણી માટેની જે આપણી આગળ સગવડો હોવી જોઈએ, સાધનો હોવી જોઈએ એનો પણ મોટા પાયે અભાવ છે. એક તો કર્મચારીઓનો મોટા પાયે અભાવ, ડોક્ટરોનો અભાવ અને સરકાર જે મોટા પાયે આરોગ્ય સેવાનું ખાનગીકરણ કર્યું છે એના કારણે ગરીબ સામાન્ય ઘરના બાળકો જે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે છે, મા બાપો જ્યારે લઈ જાય છે ત્યારે જીવિત બાળકને અહીંયા જમા કરાવે અને બાળક જયારે બહાર આવે સિવિલમાંથી ત્યારે મોત તરફ ભેટી જાય એ આપણા સૌના માટે ચિંતા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી જ્યાંથી આવે છે અને જ્યાં હમણાં તાજેતરમાં બહુ આધુનિક સિવિલ હોસ્પિટલની જાહેરાતો કરી, 25-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર ગુજરાતમાં છે અને ગુજરાતમાં નવજાત શિશુના મોતમાં જે રીતે મોટા પાયે ઉમેરો થયો છે, આ તો બે જ સિવિલ હોસ્પિટલના આંકડા એવા, રાજ્યની સિવિલ હોસ્પિટલોના તમામના જો આંકડા આવે એ આંકડા એટલા બધા ચોંકાવનારા છે કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર આરોગ્ય વિભાગના નાણાં ખાલી કાગળ ઉપર ફેરવે છે. હકીકતમાં સિવિલ હોસ્પિટલમાં જે નાણાં પહોંચવા જોઈએ દર્દીની સારવાર માટે એ પહોંચતા નથી, બારોબાર ચાઉ થઈ જાય છે. બિલકુલ મનીષજી, રાજસ્થાનની વાત કરીએ ત્યાં પણ જે કોટાની હોસ્પિટલમાં બનાવો બન્યા ત્યારે ઠંડીના કારણે બાળકોના મોત હતા, પરંતુ આ વખતે જે આંકડાઓ સામે આવ્યા છે તે ઠંડીના કારણે નહીં, કુપોષણના કારણે અને જે પ્રી મચ્યોર બાળકો હોય છે તેના દરના કારણે પણ મોત નિપજતા હોય છે, એ પર આપનું શું કહેવું છે?
નહીં, એટલે નિશ્ચિતપણે મેં પહેલા જ કીધું કે દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ રાજ્યમાં બાળકો મળે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. રાજસ્થાનમાં બાળકોના મોત થાય તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાથી માંડીને તમામ નેતાઓ મોટા મોટી વાતો કરે, ત્યારે તે સમય પણ મેં કીધું હતું કે ભારત કોઈ પણ જગ્યાએ ભારતનું ભવિષ્ય સમાન ભૂલકાઓ એને જીવન આપવાની જવાબદારી આપી છે, એને સારી આરોગ્ય સેવા આપવાની જવાબદારી છે. એના બદલે તે બાળકો સિવિલ હોસ્પિટલમાં આવે ત્યાં નવજાત શિશુને, એ ગરીબ બાળકો હોય સામાન્ય ઘરના હોય, ત્યારે એ માને ચિંતા હોય કે મારું બાળક બચશે જ નહીં, એ સિવિલ હોસ્પિટલમાં બાળકના મોત થાય અને સરકાર કોઈ છતાં ખાલી વાતો કરે, સરકાર તરફથી કોઈ જવાબ ન દે. ઓક્સિજન ની બનાવતો આપણે ઉત્તર પ્રદેશમાં જોયું હતું, ઓક્સિજન વિના બાળકોના મોત થયા ગોરખપુર, પણ અહીંયા તો ગુજરાતમાં તો મોટા મોટા દાવા થાય, કરોડો રૂપિયાની જાહેરાતો થાય, કરોડો રૂપિયાની ફાળવણી થાય, સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા વપરાય પણ જાય, પણ એ નાણા ક્યાં વપરાયા છે એ હજી આજ દિન સુધી ખબર નથી પડતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદની એશિયા ખંડની મોટા મોટી હોસ્પિટલ છે, ત્યાં બીજી બાજુ રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ પૈકી એક છે, જ્યાંથી મુખ્યમંત્રી શ્રી આવે છે ત્યાં પણ સિવિલ હોસ્પિટલોમાં આ સ્થિતિ હોય બાળકોની, તો બાકીની જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલોમાં શું સ્થિતિ હશે એ ચોંકાવનાર આંકડા. જો સરકારમાં થોડી પણ સાચી હકીકત જાણીને સુધારા તરફ કઈ લઈ જવું હશે તો સરકારે સાચા આંકડા જાહેર કરવા પડશે, મોત માટે જવાબદાર કારણો શોધવા પડશે, કુપોષણ, ગરીબી, નવજાત શિશુનું પ્રી મેચ્યોર ડિલિવરી, માતાને જે ખોરાક આપવો જોઈએ તે અને એને પૂરતી આરોગ્ય સેવા, આ તમામ બાબતો માટે ગંભીરતા દાખવશે તો જ ગુજરાતનું ભવિષ્ય સમાન ભૂલકાઓ બચી શકશે. બિલકુલ, આભાર મનીષજી મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે. પ્રગતિશીલ ગુજરાતની વાતો કરવામાં આવતી હોય છે, જાહેરાતો પણ મસમોટી કરવામાં આવતી હોય છે, બજેટની ફાળવણી થતી હોય છે, પરંતુ એ બજેટ જાય છે ક્યાં તેનો જવાબ હવે ચોક્કસથી સરકાર પાસે માંગવો જ પડશે. અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાયેલા જ છે અમારી સાથે. ધ્રુવ, આપ જે વાત કહી રહ્યા હતા તે પૂર્ણ કરશો. જી ચોક્કસથી, ક્યાંક ને ક્યાંક જે આ સરકાર છે તે સંવેદનશીલ સરકાર કહેવાતી હોય છે, સાથે સાથે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકોને એવું કહેવામાં આવે છે કે જે આરોગ્ય તંત્ર છે તે નક્કરતાથી કામ કરે છે, પણ આ પ્રકારના જ્યારે આંકડાઓ સામે આવે છે ત્યારે એવું લાગી રહ્યું છે કે જે આરોગ્ય તંત્ર છે તે તદ્દન ખાડે ગયું છે. રાજકોટની જ કેટી હોસ્પિટલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે આંકડા સામે આવ્યા છે 134 બાળકોના જે આંકડા છે તે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના કોટા કરતાનો જે આંકડા છે તેના કરતાં પણ વધુ છે. ફરી એક વખત આપણી સાથે જે કહી શકાય કે બાળકોના જે માતા પિતા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? મારું નામ કેતન છે. કેતનભાઈ, આપા અત્યારે હોસ્પિટલે છો, કોને લઈને આવ્યા છો સારવાર માટે? મારા છોકરાને, 5 મહિનાનો છે. કેવા પ્રકારનું ત્યાં તમને રિસ્પોન્સ મળે છે, કારણ કે 5 મહિનાનું બાળક છે, તેમને શું થયું છે? એને વાયરલ ન્યુમોનિયા થયા છે પહેલાં એમ જણાવવા માંગે છે, પછી 12 દિવસથી અહીંયા દાખલ છે અને અમે અહીંયા ધૂળમાં સૂઈ રહી છીએ અને 12 દિવસથી દાખલ છે, તો 12 દિવસથી એને સ્ટેટમેન્ટ દીધું, દવા દીધી, ઇન્જેક્શન દીધા, બધા રિપોર્ટ કરાવરાયા, પછી અહીંયાથી અમને રજા આપી. એમ એમ કીધું મારે રજા નથી જોતી, મારું બાળક હજી તને દુરસ્ત નથી, તો કે તમે રજા લઈ લો, તમે કે રજા લઈ લો અને તમે રજા લઈ અહીંયા અહીંયા રહેશો તો તમારું બાળક વધારે બીમાર પડશે, અહીંયા વાયરસના ડોઝ લાગશે, આ તે એમ અમને બીક દેખાડી. એ રીતના કરીને અમે રજા લઈ લીધી. રજા લઈને અમે ઘર પર ગયા, એક રાત ગઈ તો બીજા દિવસે મારા છોકરાનું શ્વાસની તકલીફ વધી ગઈ, ઓક્સિજન વધી ગયું અને બોટાદ અંકુર હોસ્પિટલમાં સારવારમાં તાત્કાલિક લઈ ગયા. ડોક્ટર કેવા આવતા હતા? કારણ કે ડોક્ટરની ટ્રેન ડોક્ટરનું પણ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં અભાવ દેખાઈ રહ્યો છે. ડોક્ટરમાં તો એવું હતું કે જે આપણે કંઈક પૂછ્યું તો આપણે ન પૂછે કે આપણે તમારા છોકરાને આ તકલીફ છે, કાં બીમારી છે, કાંઈ નહીં, ખાલી આપણે એને ઇન્જેક્શન દે ના દે, આપણે પૂછવા જઈ તો તમારે એનાથી શું મીનિંગ છે, તમારે એનાથી શું મતલબ છે, તમારે જાણીને શું કામ છે. તો આ હતી હકીકતની વાત કે ડોક્ટર છે તે ક્યાંક ને ક્યાંક તે જવાબ નથી દેવી, માતા પિતાને જે જવાબ દેવું જોઈએ. ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે જે ખરા અર્થમાં તમે આ પ્રશ્ન શું કામ પૂછો છો, અમે અમારી રીતે સારવાર કરીએ છીએ, તે પ્રકારનું ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે. તેને લઈને કહી શકાય કે માતા પિતા પણ જે કહી શકાય અત્યારે તેમના ઉપર કહી શકાય લોભ રોષની લાગણી છે. જી જોડાયેલા રહેજો અમારી સાથે. અમદાવાદથી આયુષી યાજ્ઞિક પણ જોડાઈ ગયા છે આ જ મુદ્દાને લઈને વાતચીત કરવા માટે. આયુષી, શું રિપોર્ટ આપને મળી રહ્યો છે? કારણ કે જે અમદાવાદની સિવિલની વાત કરીએ, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તેને ગણવામાં આવતી હોય છે અને તેમાં પણ બાળકોના મૃત્યુદરનો આંકડો ચોંકાવનારો સાબિત થઈ રહ્યો છે.
દીપા, જે રીતે આ જે ચોંકાવનારા આંકડા છે તે સામે આવ્યા છે, રાજસ્થાન બાદ જે રાજસ્થાનની સ્થિતિ છે તેવી જ હવે ગુજરાતમાં થવાની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનામાં જે નવજાત શિશુના મોતના આંકડા છે તે સામે આવ્યા છે, ખૂબ જ ચોંકાવનારા છે. જે રીતે જે આંકડા સામે આવ્યા છે તે મુજબ 100 થી પણ વધુ બાળકો છે તે ડિસેમ્બર મહિનામાં મોતને ભેટી ચૂક્યા છે. ત્યારે આ જે નવજાત શિશુના મોતનો સિલસિલો છે તે ફક્ત રાજસ્થાનમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો 3 મહિનામાં 253 નવજાતના મોત જે છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયા છે. એટલું જ નહીં, છેલ્લા 3 માસમાં જે સિવિલ હોસ્પિટલમાં પણ જે રીતે આંકડા સામે આવ્યા છે ચોંકાવનારા છે, પરંતુ જે 1 મહિનામાં જે આંકડા સામે આવ્યા છે તો છેલ્લા 1 મહિનામાં 85 થી પણ વધુ બાળકો છે તે મોતને ભેટી ચૂક્યા છે. ફક્ત ડિસેમ્બર મહિનો નહીં પરંતુ ડિસેમ્બર, નવેમ્બર અને ઓક્ટોબર 3 મહિનાના જે આંકડા જે સામે આવ્યા છે તમામે તમામ આંકડા ખૂબ ચોંકાવનારા છે. કહેવા માંગીશ, અમારી સાથે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર પણ જોડાઈ ગયા છે. જયરાજસિંહજી સ્વાગત છે આપનું, શું કહેશો? ગુજરાતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, બાળકોના મોતનો જે દર છે તે ચોંકાવનારો સાબિત થઈ રહ્યો છે. એટલે જે રીતે હોસ્પિટલોના જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, તમે જુઓ કે રાજકોટમાં છેલ્લા મહિના દરમિયાન 134 બાળકોના મોત થયા છે. એટલે ડિસેમ્બરમાં પણ 85 બાળકો મૃત્યુ પામ્યા છે છેલ્લા મહિનામાં. એટલે સરેરાશ 80-90 કરતા વધુ બાળકો મૃત્યુ પામ્યા છે. અને ખાસ કરી અને જે કારણો સામે આવી રહ્યા છે તો એ કારણો તો બહુ એવા મોટા સિવિલ સાંભળતો હતું, તો એવા કે કારણો જોરદાર આપ્યા નથી કે જેના કારણે એમને બચાવની ભૂમિકામાં આવી જાય. સામાન્ય રીતે હોસ્પિટલોની અંદર સૌથી દુઃખદ બાબત એ હોય છે કે જે જે તાત્કાલિક સારવાર મળવી જોઈએ, પ્રાથમિક સારવાર, એ ત્યાં સુધી દર્દી પહોંચી શકતો નથી. કારણ કે એની જે સેન્સિટિવિટી હોય છે એ વધુ પડતા દર્દીઓના કારણે મારી ગઈ હોય છે. એટલે આ સંપૂર્ણ દવાખાનાની અંદર કે એની જે બાળક છે તો અધૂરા મહિને જન્મેલું બાળક હોય, એની માતા કુપોષિત હોય, બીજા બધા કારણો પણ હોય છે. એટલે સરવાળે થાય છે શું કે સરકારે જે ધ્યાન આપવું જોઈએ એ આપતી નથી. આમાં તમે જો કે રાજકોટની અંદર પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો તો ઉછળી ઉછળીને રાજકોટની ત્યાં કોટા રાજસ્થાનની વાત કરવા વાળા મુખ્યમંત્રી ચાલતી પકડી લીધી, તો એટલીસ્ટ જવાબ તો આપવો જોઈએ ને. એની પાસે તપાસ કરાવીશું, કારણો જાણીશું. એવી જ કે ફક્ત રાજકારણ જ કરવા ટેવાયેલા. ગોરખપુરમાં જે કિસ્સો બને તો બાળકોનો એ કિસ્સો અલગ હતો. ગોરખપુરની અંદર તો ઓક્સિજનના અભાવે બાળકો મૃત્યુ પામ્યા હતા, એ સરકારની અને ત્યાંના તંત્રની ઘોર બેદરકારી હતી. અહીંયા તો આ રેગ્યુલર તંત્રની અંદર જો બેદરકારી હોય તો એ તો એનો કેજ્યુઅલિટી ટોલ તો કેટલા સુધી પહોંચશે, સવાલ ત્યાં આવે છે. એટલે જે બેદરકારીની વાતો કરે છે આ સરકાર, તો આ સરકારના કેટલાક આંકડા પણ ચોંકાવનારા છે. તમે જો આજે પણ 52% ડોક્ટર્સની કમી છે, આજે પણ સિવિલ હોસ્પિટલોની અંદર અને એક પછી સિવિલ હોસ્પિટલો પ્રાઇવેટ કરી રહ્યા છે. હવે પ્રાઇવેટ કરી રહ્યા છે તો ખાનગી દવાખાના તો દરેક શહેરોમાં હજારો દવાખાના ખાનગી છે. ગરીબ માણસે તમે કાર્ડ આપવાની વાતો કરો તો પણ કાર્ડ આપવાની સાથે એ કાર્ડ લઈને જશે ક્યાં? તમે આ કાર્ડ આપો અને ફલાણું કરો, આયુષ્યમાન યોજના કરો, મોટી મોટી અમિતાભ બચ્ચન જેમ નરેન્દ્ર મોદી જાહેરાતો કરે, પણ એ કાર્ડ લઈને વ્યક્તિ જશે ક્યાં? એટલે કાર્ડ લઈને ક્યાંક તો જવું પડશે ને. એટલે સરવાળે સ્થિતિ જે લૂંટફાટ થશે, સરકારના પૈસા, પ્રજાના ટેક્સના પૈસા વેફાઈ જાય અને સરવાળે ગરીબ માણસે ટ્રીટમેન્ટ નથી મળતી. આપણે કહું કે કોંગ્રેસના સમયમાં ગામે ગામ પીએચસી કર્યા હતા, ગામે ગામ, એક પણ ગામ એવું ન હોય જે 500 કરતા વધુ વસ્તી ધરાવતું ગામ હોય ત્યાં એકે એક જગ્યાએ પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પીએચસી કર્યા હતા. એના પછી 7-8 ગામની વચ્ચે પે સેન્ટર જેમ હોય એ રીતે સીએચસી કર્યા, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કર્યા. એટલે જેની વસ્તી 2000 કે 3000 કરતા વધુ હોય ત્યાં બધા સીએચસી કર્યા, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો કર્યા. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કર્યા એટલું જ નહીં, ત્યાં ફરજિયાત કાયદા કર્યા કે જે ફર્સ્ટ એડ ની અંદર આવતું હોય તો બાળકને સૌથી પહેલા તો
ત્યારે પાઇન્ટ જોઈએ એટલે કે ગ્લુકોઝ ની બોટલ જોઈએ, તો ગ્લુકોઝ ની બોટલ 20 બોટલ ફરજિયાત રાખવાનો કાયદો કર્યો. સાથે સાથે સર્પદંશ એટલે કે સાપ કરડે તેની રસી ફરજિયાત કરી, કૂતરુકરડ વાળી રસી ફરજિયાત કરી. તો આવા બધા નાના 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 પ્રજાને જીવનના રોજે રોજ હાડમારી જે વેચતી પ્રજા છે, તો એની કાળજી લેવી જોઈએ આ સરકારને. પૂછવા આજે આખા રાજ્યની અંદર એક પણ પીએચસી ની અંદર તમે મને ડોક્ટર હાજર બતાવો તો નહીં મળે. તમે 20 બોટલ ગ્લુકોઝ ફરજિયાત રાખવાનો છે ફૂડ પોઈઝનમાં તો તમને નહીં મળે. એટલે આ સરકારને સેન્સિટિવિટી મારી ગઈ છે. કોંગ્રેસે એટલું નહીં, તાલુકા મથકે સિવિલ હોસ્પિટલો બનાવી, દરેક જિલ્લા મથકે સિવિલ હોસ્પિટલો બનાવી, અમદાવાદની સિવિલ હોસ્પિટલ. ભારતીય જનતા પાર્ટી વાતો મોટી મોટી કરે પણ આ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય, એ એલજી હોસ્પિટલ હોય કે પછી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ હોય, આ બધી કોંગ્રેસની દેન છે. અને કોંગ્રેસના સમયમાં કોંગ્રેસની ઈચ્છાશક્તિથી જ બનેલી હોસ્પિટલો છે. મને એક સરકારી હોસ્પિટલનું નામ આપે, એક સરકારી હોસ્પિટલ આ સરકાર નામ આપે કે અમે આ હોસ્પિટલ બનાવી, તો હું એમને જાહેરમાં વંદન કરવા તૈયાર છું. એમના પગ આગળ શ્રીફળ વધારવાની મારી તૈયારી છે જો મને એક હોસ્પિટલનું નામ આપે તો. એમને તો ઉદઘાટનો કર્યા છે, માત્ર પ્રાઇવેટ હોસ્પિટલોના ઉદઘાટનો કર્યા, ટ્રસ્ટના નામે હોસ્પિટલો કરાવવાની અને મુખ્યમંત્રીના કે વડાપ્રધાન હાથે ઉદઘાટન કરાવી દેવાના અને જોરદાર આરોગ્યની સેવા આપી રહ્યા છે એવી છાપ પાડવાની. એટલે સરવાળે આ તો બાળકોનો છે. તમે સિવિલ હોસ્પિટલ વાસ્તવિક રીતે તમે જાઓ તો બહુ ખરાબ સ્થિતિ છે. એટલે એ જે સ્થિતિ છે, ગરીબ માણસ તો કાર લઈને બિચારો દર દર ભટકે છે, એની એન્ટ્રી ના થાય, એન્ટ્રી થાય એટલે કે બેડ ના હોય એટલે લોબીમાં ત્યાં સુઈ જવું. પણ આ દર્દીઓ તો વાત જ ભૂલી જાઓ, દર્દીઓ સિવાયના લોકોની તો વાત જ જવા દો. દર્દીઓને પણ બહાર આટલી ઠંડી, કડકડતી ઠંડી હોય, મચ્છર હોય, વરસાદ હોય, ત્યાં કોઈ પણ પ્રકારની કાળજી ન લેવાય, દવાનો છંટકાવ ન થાય. આપણને સલાહો ત્યાંથી જ મળે પણ ત્યાં પોતે જ છંટકાવ થાય. બિલકુલ જયરાસિંહજી, મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત આપે કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધ્રુવ અને આયુષ્ય આપનો પણ આભાર, આપ અમારી સાથે જોડાયા. તો અંતે એ જ વસ્તુ સામે આવી રહી છે, લોકાર્પણ કરવામાં આવે છે હોસ્પિટલોનો, તેમ છતાં પણ તેમાં વ્યવસ્થા પૂરતી નથી આપવામાં આવતી. આરોગ્ય સેવાઓ અંગે મસમોટા દાવા કરવામાં આવતા હોય છે પરંતુ ડોક્ટરોની અપૂરતી વ્યવસ્થા જ સૌથી ઉપરનું કારણ અત્યારે સામે આવી રહ્યું છે.